G6 न्यूज चैनल માં તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું છું ફરહાન વોરા। આવો એક નજર કરીએ આજની નવી હેડલાઇન્સ તરફ। સવાલ નંબર 1, મોરબી પુલના પુનઃનિર્માણનો કોન્ટ્રાક્ટ ઘડિયાળ બનાવતી કંપનીને શા માટે આપવામાં આવ્યો? સવાલ નંબર 2, આટલા મોટા કામનો ટેન્ડર વગર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, તેમાં પણ બિન અનુભવી કોન્ટ્રાક્ટરને કેમ આપવામાં આવ્યો? સવાલ નંબર 3, દસ્તાવેજો સામે આવ્યા છે તે પ્રમાણે કામ 8 મહિનામાં પૂર્ણ થવાનું હતું, ઉતાવળ કરી 5 મહિનામાં કેમ પુલ શરૂ કર્યો? સવાલ નંબર 4, ઘડિયાળ બનાવનાર કંપની પાસેથી કેટલું દાન લીધું? કયા કયા ભાજપના નેતાઓના કંપનીના માલિક સાથે સારા સંબંધો છે? સવાલ નંબર 5, આટલી મોટી દુર્ઘટના પછી પણ FIR નોંધાઈ છે, તેમાં તેના માલિકોના નામ નથી, કોના દબાણ હેઠળ માલિકો સામે FIR દાખલ કરવામાં આવી નથી? આ 5 સવાલ દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાએ નિર્દોષ લોકોના હત્યારાઓ માટે કર્યા હતા। મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે આનાથી આખો દેશ હચમચી ગયો છે, કેટલાય નિર્દોષ બાળકોના મોત થયા છે, જેમાં જે હકીકત સામે આવી છે તેનાથી કહી શકાય કે આ અકસ્માત નથી, હત્યા છે, આનું કારણ ભાજપનો ભ્રષ્ટાચાર છે। મોરબીમાં પુલ દુર્ઘટનામાં લોકોના મોતથી ભાજપ સરકાર પર નિશાનો સાધતા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અને રાજ્યમાં વિધાનસભા ચૂંટણી તરત જ થવી જોઈએ। ઘડિયાળ બનાવતી કંપનીને બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ કેમ અપાયો? પુલની જાળવણીનો કોઈ અનુભવ ન હતો, મતલબ કે તેઓ પાર્ટી સાથે સંબંધ ધરાવે છે। મોરબીમાં મચ્છુ નદી ઉપર ઝૂલતો પુલ પડવાની ઘટનામાં મરનારાની સંખ્યા હવે 141 થઈ ગઈ છે, આમાં પણ 50થી વધુ બાળકો છે। મૃત્યુઆંક વધવાની સંભાવના વચ્ચે આ ઘટનાના જવાબદારોને બચાવવા માટેની રમત પણ શરૂ થઈ ગઈ છે। સોમવારે પોલીસે આ કેસમાં જે 9 લોકોની ધરપકડ કરી છે તેમાં ઓરેવાના 2 મેનેજર, 2 મજદૂર, 3 સિક્યુરિટી ગાર્ડ્સ અને 2 ટિકિટ ક્લાર્ક સામેલ છે। પોલીસે નોંધેલી FIRમાં ના તો પુલને ઓપરેટ કરનારી ઓરેવા કંપનીનું નામ છે, ના તો રિનોવેશન કરનાર દેવપ્રકાશ સોલ્યુશનનું નામ છે। પુલની તકેદારી રાખવાની જવાબદારી મોરબી નગરપાલિકાના એન્જિનિયરનું પણ નામ નથી, એટલે કે નાનકડા કર્મચારીઓને આ ઘટનાના જવાબદાર ગણીને સરકાર મોટા માથાને બચાવી રહી છે। સુરતના વેસુ વિસ્તારમાં વધુ 1-2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે। રોડ પર પરિવાર સાથે સૂતેલી 2 વર્ષની બાળકીને પસાર થઈ રહેલ ડમ્પર ચાલકે અપહરણ કરી લઈ ગયો હતો। તે દરમિયાન પેટ્રોલિંગ પર પસાર થતી PCRમાં મહિલા હેડ કોન્સ્ટેબલે પરિવારની મદદ કરી હતી। આરોપી ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો, જો કે ડમ્પર ચાલક ઝડપાય એ પહેલાં તેને બાળકી સાથે દુષ્કર્મ આચરી લીધું હતું। વેસુ પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજાઓના કારણે તાત્કાલિક ઓપરેશન કરવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ગુજરાત વિધાનસભા ચૂંટણી ગમે તે ઘડીએ જાહેર થવાની સંભાવના છે, ત્યારે ગુજરાતમાં એકમાત્ર આમ આદમી પાર્ટી ચૂંટણી જાહેર થાય એ પહેલાં જ ઉમેદવારોના નામ જાહેર કરવાની શરૂઆત કરી છે, જ્યારે ગઈકાલે વધુ 14 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા, જેમાં દહેગામથી યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને માતરથી મહિપતસિંહ ચૌહાણના નામ જાહેર કરાયા છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી અલગ અલગ વિધાનસભા બેઠક પર ઉમેદવારો જાહેર કરી રહ્યા છે, ત્યારે ગઈકાલે 8મી યાદી જાહેર કરી હતી, જેમાં 14 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા। અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી દ્વારા 108 વિધાનસભા બેઠક પરના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। મોરબીમાં મચ્છુ નદી પર રિનોવેટ કરેલો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં કંપનીના માલિક સહિત મોરબી પાલિકાના અધિકારીઓ સામે પણ ફરિયાદ દાખલ કરવા વડોદરાના વકીલે ગુજરાત હાઈકોર્ટમાં PIL કરી છે। રવિવાર સાંજે 6:30 વાગે સૌરાષ્ટ્રના મોરબી ખાતે મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો। આ ઘટનામાં કોન્ટ્રાક્ટર અને સિક્યુરિટી ગાર્ડ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। જો કે આ પુલના મેન્ટેનન્સની કામગીરી જવાબદારી જેના માથે હતી તે ઓરેવા કંપનીના માલિક જયસુખભાઈ પટેલ કે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈ અધિકારીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો નથી, જેથી આ મામલે વડોદરાના વકીલ ભૌમિક શાહે ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરી મોરબી દુર્ઘટનામાં ઓરેવા કંપનીના માલિક, નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, મુખ્ય કોન્ટ્રાક્ટર સહિત તમામ જવાબદારો સામે FIR દાખલ કરવાની અરજી કરી છે। ભૌમિક શાહે કહ્યું કે મોરબીમાં મચ્છુ નદી પર ઝૂલતા પુલનું કોન્ટ્રાક્ટર દ્વારા રિનોવેશન કરવામાં આવ્યું, ત્યારબાદ ફરી લોકો માટે ખુલ્લો મૂકતા પહેલાં ફિટનેસ સર્ટિફિકેટ લીધું હોત તો આટલા બધા લોકોએ જીવ ગુમાવવા ન પડ્યા હોત। આ દુર્ઘટના માટે જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટર સામે પોલીસ દ્વારા
कड़क कार्यवाही थवी जोईती हती, परंतु आ कार्यवाही न थता गुजरात हाईकोर्ट में सुओ मोटो दाखल करवानी विनती करी छे। मोरबीनो झूलतो पुल तूटी जवाना कारणे सर्जायेल दुर्घटना में मोरबी तथा सौराष्ट्रनी अनेक सामाजिक अने धार्मिक संस्थाओ तेमज स्थानिक नागरिकोए स्वयंभू ज आगळ आवी सेवानो यज्ञाद्रि सौराष्ट्रनी खबीरताना दर्शन कराव्या छे। नात जात के धर्मना भेदभाव भूली समग्र मोरबीवासीए आ आपदानी घड़ीमां शक्य ते तमाम रीते स्थानिक वहीवटतंत्र तथा बचाव अने राहत कामगीरीमां जोड़ायेल आर्मी नेवी एनडीआरएफ फायर पोलीस वगैरेने मददरूप थई પોતાની આગવી સંવેદના વ્યક્ત કરી છે। આ સેવાયજ્ઞમાં મોરબીના સ્થાનિક નાગરિકો ઉપરાંત મોરબી સિરામિક એસોસિએશન, મુસ્લિમ યુવક મંડળ, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા, જયદીપ સોલ, જલારામ યુવક મંડળ, મેડિકલ એસોસિએશન, પેપરમિલ એસોસિએશન, તરવૈયા માળિયા, રઘુવંશી એસોસિએશન, ક્રેન સર્વિસ, આઈએમએમ મોરબી, ફિશિંગ બોટ એસોસિએશન, રાજપૂત સમાજ, સંસ્કાર ધામ સ્વામિનારાયણ મંદિર વગેરે જેવી અનેક સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો। અત્યારે બસ આટલું જ, આવતીકાલે ફરી મળીશું નવી માહિતી સાથે। જોવાનું ભૂલશો નહીં જી6 ન્યૂઝ।